फटाक। હવે દરેક ખબર 30 સેકન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો તક એપ। નો વેક્સિન નો એન્ટ્રી આ બોર્ડ અહીંયા લગાવવામાં આવ્યું છે અમદાવાદના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર। અને તમે જોઈ શકો છો કે સતત જે રીતે કોરોનાના કેસીસ વધી રહ્યા છે ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેપ લેવામાં આવ્યું છે અને અમદાવાદની બીઆરટીએસ બસ અને એએમટીએસ બસની અંદર ટ્રાવેલ કરનારા લોકોની જે સંખ્યા છે તેની કેપેસિટી જે છે તેને 50% કરી દેવામાં આવી છે। એટલે કે પહેલાં જ્યારે 60-70 જણા બસની અંદર જતા હતા તેને હવે 30-35 જણા કરી દેવામાં આવ્યા છે। અને આપ જોઈ શકો છો કે માસ્કને કમ્પલસરી કરી દેવામાં આવ્યું છે। બીઆરટીએસ બસમાં અગર કોઈએ ટ્રાવેલ કરવું છે તો તેને માસ્ક પહેરવું જરૂરી છે। અને સાથે સાથે જો વેક્સિનેશનની વાત કરવામાં આવે તો જે લોકોએ સેકન્ડ ડોઝ નથી લીધો તે લોકોને પણ બીઆરટીએસ બસમાં ટ્રાવેલ કરવા દેવામાં નથી આવતા। એટલે કે વેક્સિનેશન ખૂબ મહત્વપૂર્ણ છે। જે રીતે ગુજરાતની અંદર કોરોનાના કેસીસ વધી રહ્યા છે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 3000થી વધારે ગુજરાતમાં કેસીસ આવેલા છે। તેવામાં એકલા અમદાવાદની જ વાત કરવામાં આવે તો માત્ર અમદાવાદમાં જ 1200+ કેસીસ અમદાવાદની અંદર જ છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત આ વસ્તુને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે લોકો જે લોકોએ 6 લાખ એવા લોકો છે જે લોકોએ વેક્સિનનો સેકન્ડ ડોઝ નથી લીધો તો લોકો પોતાનો સેકન્ડ ડોઝ વેક્સિનેશનનો લઈ લે। જે લોકો બસની અંદર ટ્રાવેલ કરી રહ્યા છે તેઓની પોતાની જે સુરક્ષા છે તે વેક્સિનથી સુરક્ષિત હોય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। અને અહીંયા આપ જોઈ શકો છો નો સેકન્ડ ડોઝ વેક્સિન નો એન્ટ્રી। એટલે સાફ તૌર પર ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે કોરોનાના કેસીસ વધી રહ્યા છે એ જ પ્રમાણે આગળ ગાઈડલાઈન જે છે તેને સખ્તીથી પાલન કરાવી રહી છે। કેમેરામેન ઉજ્જવલ સાથે ગોપી ગાંગર, ગુજરાત તક, અમદાવાદ।